હેલો દોસ્તો, નમસ્તે. કેમ છો? બધા મજામાં? એમ પણ મજામાં છે. અને ઘણા દિવસથી વ્લોગ નહોતા બનાવતા, ટાઈમ નહોતો જડતો, એટલે આજે એમ વિચાર્યું કે વ્લોગ આજથી બનાવવાનું શરૂ કરીએ. તો આજે કામમાં તે અમારે મેથી વાવી છે, અને આ ટાઈમમાં મેથી વાવાય કે નહીં કમેન્ટ કરજો તો ખબર પડે અમને, મેથી વાવાય કે નહીં. બીજું કામ છે જુવારવાળું, ચાલો અત્યારે જુવારવાળું. ઘણો ટાઈમ થઈ ગયો તો વ્લોગ નહોતા બનાવતા, કેમ કે ટાઈમ જ નહોતો, જુવાર ચાલુ હતી અને બધી પડી ગઈ હતી, એટલે પછી વાળવામાં મજા નથી આવતી, ટાઈમ જ નહોતો જડતો. તો આમ બતાવજે, પડી મેથી વાવવાનું બતાવજે. આમાં અમારે મેથી વાવી છે આખામાં, હું સુધી લગભગ અડધા એકર જેવું છે એમ, બધા વીઘા કે અમારામાં એકરમાંથી હાલે. તો દોસ્તો, આ આપણા ભીંડા છે આ બાજુ, અને આ થોડીક મકાઈ છે, અને આમાં મેથી વાવી જુઓ અત્યારે, હા સુધી. અને પેલી બાજુ ખાલી, અત્યારે નહીં મકાઈ વાવી, હું પછી વાવું મકાઈથી વાવી. તો હારું હું મેથી વાવ દઉં. અત્યારે આપણે આવી રીતે મેથી વાવું છું. મેથી તો કોઈ વાર વાવી નહીં, પણ આજે અત્યારે પહેલી વાર વાવીએ આપણે. અમે મેથીની ખેતી નહીં કરી, કેમ કે રંચકો, જુવાર, મકાઈ, પછી બગાલામાં ફેરે પહેલી ફેરા જ અમે આ મેથી કરીએ, આગલી મેથી કરીએ, અને બાકી પેલી બાજુ ભીંડા તમને પહેલાં બતાવી. બાકી સરા હમણાં સરો જ જુવાર, મકાઈ, કેમ કે આમાં બકાલામાં થાય ને થાય, આપણે ખોટા એરા નહીં થતા બહુ. આ વખતે ટ્રાય કરીએ કેમ થાય, આપણે બકાલાના ભાવ કેવા રે. તો તમે મેથી કરી અત્યારે કે નહીં અમને કમેન્ટ કરીને જણાવજો. અને મેથી કેટલી ઘાટી વાવી, આખી વાવી એ પણ કમેન્ટ કરીને કહેજો અમને, કેમ કે અમે તો ઘાટી રાખીએ એટલે કહું. જો દાણા આટલા આટલા છેટે પડે, હું બતાવતી. જો આટલા છેટા દાણા છે, આ થોડી ઘાટી વધારે. દોસ્તો, અત્યારે આપણે મેથી વાવી દીધી, મેથી વાવી ગઈ, જો અત્યારે મેથી બધી વાવી ગયા. અને આ કીર્તા પાળા બાંધવાનું કામ કરે, અને અમારે કે આ પાળી રહી ને, પાળી નવડાવે, પાળી નવડાવવાની એમ કે બીજ આમાં પડ્યું હોય ને પાળીમાં, થઈ બધું બીજ આમાં આવી જાય, દટાઈ જાય અંદર. જુઓ, અને મારે દંતારી હરાવવાનું કામ ચાલુ હોય, તમને બતાવું દંતારી રસાડવાનું. દોસ્તો, જુઓ અત્યારે આપણી મેથી પાણી, મેથીમાં પાણી ફરી ગયું હાજામાં, અને હવે કેટલા દિવસે પાણી દેવું, દિવસ પાણી દેવો જરૂરી છે બે દિવસ પછી. અને જો હજી આમાં આપણે બાકી છે મકાઈ વાવી છે, એટલે કે આમાં હજામ મકાઈ વાવી, અત્યારે બે દિવસ પછી હજી જો વરસાદ આવી જાય તો નહીં પાણી પીવડાવવું પડે, કોરવાણ નહીં કરવું પડે, નકર કોરવાણ કરવું પડે મને. ને આ બાજુ મેથી વાવી ને પેલી બાજુ મકાઈ છે, તો મકાઈ આવડી આવડી છે અત્યારે. તો ફરી મળીશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.